नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस ना भौतिक विज्ञान ना छेला लेक्चर में आपणे स्वाध्याय नो 17मो दाखलो गण्यो हतो, जे सौथी सरळ दाखलो हतो। आजे आपणे दाखला नंबर 18 गणीए छीए, जे छे सरळ पण लांबो दाखलो छे। हवे एमां एवुं कीधुं छे के 1000 मेगावॉट, कैपिटल एम छे ने एटले मेगा, मेगावॉट नुं विखंडन रिएक्टर तेना बळतणनो अर्धो भाग 5 वर्षमां वापरे छे। बराबर, केटला वर्ष छे? 5 वर्ष। तो प्रारंभमां ते केटलुं युरेनियम 9235 धरावतो हशे, एटले अर्धो भाग वापरे छे, एटले अर्धानुं पाछुं डबल करवुं पड़शे ने आपणे। तो 5 वर्षमां केटलुं वापर्युं गोती लेवानुं, पछी एनुं डबल करवानुं। એવું ધારો કે રિએક્ટર 80% સમય માટે કાર્યરત છે, એટલે જો 5 વર્ષ છે એના 80% જ કાર્યરત છે, બધા વર્ષી કાર્યરત નથી, તો 5 વર્ષના 80% એટલે કેટલા થશે? 5×80/100, મીંડું 8×5=40, એટલે આવશે 4, શું આવશે? 4 વર્ષ। 4 વર્ષ શરૂ હતું એવું કીધું, ટોટલ 5 વર્ષ થયા, એમાંથી 4 વર્ષ શરૂ હતું, 1 વર્ષ બંધ હતું, કારણ કે 80% જ કાર્યરત છે। હવે એણે આગળ એવું કીધું છે કે બધી ઉર્જા યુરેનિયમ 9235ના વિખંડનથી ઉત્પન્ન થાય છે, તો આ ન્યુક્લાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાણું છે। ચાલો હવે તો આપણી પાસે જો સમય છે, પાવર છે, પાવર ઉપરથી ઉર્જા ગણી શકીએ। એ ઉર્જા મળે એમાંથી છે, યુરેનિયમમાંથી। યુરેનિયમના એક વિખંડનમાં કેટલી મળે છે? 100 મેગાવોટ। કેટલી મળે છે? 100 મેગાવોટ। હવે એ જે 100 મેગાવોટ પાવર છે એને આપણે કન્વર્ટ ઉર્જામાં કરી નાખીએ, તો 1 ગ્રામે કેટલા મળે? પછી એટલી મેળવવા માટે કેટલી જોઈશે આપણે ગણી લઈએ। તો સૌ પ્રથમ પાવરનો વપરાશનો સમય T=5 વર્ષ, એટલે કે 5×વર્ષના શું થશે? 365 દિવસ, 24 કલાક અને 3600 સેકન્ડ, એનો ગુણાકાર કરીએ આપણે, એટલે 5×365×24×3600, એટલે આવે 1576 80000, 1576 80000 સેકન્ડ। ઘાતમાં ફેરવો એટલે 1.577×10³ 3×4=7, 8 સેકન્ડ। આટલી સેકન્ડ છે એ પાવરનો સમય છે, 1.577×10⁻¹ સેકન્ડ। હવે આના 40% કીધું, એટલે કે રિએક્ટરનો કાર્યરત સમય, એને કેપિટલ T કહીએ, બરાબર T ના 80%। T ના 80% કીધા એટલે 1.577×0.8 થશે, 80% એટલે ડાયરેક્ટ 0.8, પછી કાંઈ હો મૂકવાની જરૂર નથી, એટલે એ આવશે 1.2616। બરાબર, 1.2616×10⁸ સેકન્ડ। ચાલો હવે પાવર ગણી, તો એની માટે પહેલાં તો રિએક્ટરનો પાવર કેટલો છે? રિએક્ટરનો પાવર 1000 મેગાવોટ, 1000 મેગાવોટ, એટલે કે 10³ મેગા 10⁶, એટલે ટોટલ 10⁹ વોટ, આટલો પાવર વપરાય છે। તેથી આપણને ટી સમયમાં વપરાતો પાવર, એટલે કે 5 વર્ષમાં કેટલો પાવર વપરાય, તો શું આવશે? 1.2616×10⁸×10⁹, એટલે ટોટલ 17 ઘાત થઈ જશે। તો 5 વર્ષમાં આટલો પાવર આપણે વાપરીએ છીએ, 5 વર્ષમાં કેટલો પાવર વાપરીએ છીએ? 1.2616×10⁷ વોટ પાવર। હવે આપણે એક વિખંડનમાં કેટલી ઉર્જા મળીએ એ ગોતીએ, તો યુરેનિયમ 9235ના એક વિખંડનથી મળતી ઉર્જા, હવે એ કેટલી છે? એક વિખંડનની ઉર્જા આપી છે
200 मेगा इलेक्ट्रॉन वोल्ट। ई आपणे थियरी में आवी गई कि एनी केटली ऊर्जा आवे 200 मेगा इलेक्ट्रॉन वोल्ट। यूरेनियम नु विखंडन करो एटले आपणे 200 मेगा इलेक्ट्रॉन वोल्ट मळे, एटले 200 गुणिया ज्यारे आपणे रिएक्टर नो पाठ थियरी आवे ने एमां आवशे 200 गुणिया मेगा एटले केटलुं आवशे 10^6 इलेक्ट्रॉन वोल्ट, एटले इलेक्ट्रॉन 1.6 × 10^-19 जूल। तो एने सदरूप आपीए तो 200 × 1.6 એટલે 320 × 10^-13 જૂલ થશે, એટલે ઈ બરાબર 3.2 × 10 આ બે ઘટી જશે એટલે −11 જૂલ। હવે આપણે વજન ગોતવાનો છે, વજન ગોતવા માટે તમારી પાસે એક જ ઓપ્શન છે એવોગેડ્રો, એની સિવાય બીજી કાંઈ ઓપ્શન નથી। તો યુરેનિયમનો પરમાણુ ભાર કેટલો છે? 235 ગ્રામ। તો આવી રીતના લખાશે 235 ગ્રામ યુરેનિયમમાં પરમાણુની સંખ્યા બરાબર એને, તેથી 1 ગ્રામ યુરેનિયમમાં પરમાણુની સંખ્યા કેટલી થશે? એનેના છેદમાં 235। હવે એને એટલે શું છે? 6.023 × 10^23 એટલે 6.023 / 235 એટલે હવે 0.0256 × 10^23 કાં તો બુકમાં એણે અહીંયા 6 લીધું છે પણ હકીકતમાં એવો ગેટ રોંગ 6.023 આવે, એણે આમનામ કિંમત લીધેલી છે 6 × 10^23। આપણે તો આ જ રહેવાનું, કારણ કે પરીક્ષામાં આપણે એ તો યાદ નહીં દાખલામાં શું લેવાનું છે, આપણે 6.023 જો આપેલું હોય એમ કીધું હોય કે એવો ગેટ રોંગની કિંમત 6 × 10^23 લેવી તો એ લેવી, બાકી આપણને ખબર છે એ મૂકી દેવાની, જવાબ આપણો સાચો જ કહેવાય। એટલે આવે 2.56 × 10^2 ઘટશે એટલે આવશે 21 પરમાણુ। ચાલો તો સમજી લો એકવાર પછી પાછું કહો। ચાલો તો હું કીધું છે કે આપણું રિએક્ટર છે એ 5 વર્ષમાં અડધો પરમાણુ છે એટલે કે એનું વિખંડન કરે છે, એનો મતલબ 5 વર્ષમાં એ કેટલો સમય જરૂર છે? તો 5 વર્ષમાં એનો સમયગાળો 1.577 × 10^8 સેકન્ડ એટલે જો હું લખ્યું કે પાવરનો વપરાશનો સમય એટલે કે ટી બરાબર 5 વર્ષ એટલે 5 × 365 × 24 × 3600 એનું સાદરૂપ આપો એટલે 1.577 × 10^8 સેકન્ડ। હવે એ રિએક્ટર હોય 100% કાર્યરત નથી, 80% કાર્યરત છે, એટલે રિએક્ટરનો કાર્યરત સમય કેપિટલ ટી બરાબર ટીના 80% એટલે 0.8 એને ગુણી નાખો એટલે 1.261 × 10^8 સેકન્ડ। હવે 1 સેકન્ડમાં રિએક્ટરને મળતો પાવર એટલે આપણે 1000 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, 1000 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને 10^3 × 10^6 એટલે 10^9 વોટ થશે, દર સેકન્ડે 10^9 વોટ આપણને ઉર્જા મળે છે પાવર બરાબર। તો ટી સમયમાં વપરાતો પાવર બરાબર 1.216 × 10^8 × 10^9 એટલે એ આવશે 1.216 × 10^17 વોટ। તો આટલો પાવર છે આપણો વપરાય છે, કેટલો? 1.216 × 261 × 10^17 5 વર્ષમાં આટલો પાવર આપણે વાપરીએ। હવે આપણે વજન ગણવાનું છે તો 1 ગ્રામમાંથી યુરેનિયમમાંથી કેટલી ઉર્જા મળી એ ગણી નાખીએ, પછી આ બેનો ભાગાકાર એટલે આપણને વજન મળી જશે। તો 1 ગ્રામ યુરેનિયમમાંથી ઉર્જા ગણવા માટે તો પહેલાં તો 1 પરમાણુની ઉર્જા ગણવી પડે। તો યુરેનિયમ 92-235ના વિખંડનથી મળતી ઉર્જા ઈ બરાબર 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, આ છે એ આપણે થિયરીમાં આવશે ત્યારે તમને હું કહીશ કે આ વસ્તુ બરાબર। યુરેનિયમનું એકવાર વિખંડન કરો એટલે તમને 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે। તો એ જે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને સાદુરૂપ આપો, 200 × 9 મેગા એટલે 10^6 ઇલેક્ટ્રોન એટલે 1.6 × 10^-19 એટલે 320 × 10^-13 જૂલ એટલે કે 3.2 × 10^-11 જૂલ। હવે યુરેનિયમ છે એનો પરમાણુ ભાર કેટલો છે? 235 એટલે 235 ગ્રામ યુરેનિયમમાં એવોગેડ્રો અંક જેટલી સંખ્યા હોય, તેથી 1 ગ્રામમાં કેટલી સંખ્યા થઈ? 2.56 × 10^21 ખાત હાલો હવે આપણે
एक ग्राम युरेनियम माथी मळती ऊर्जा गणी लीए ने पछी आपणे भांगाकार कर लीए एटले जत्थो मळी जशे। तो एनी माटे आपणे शुं लखवुं पड़शे के एक ग्राम युरेनियम माथी मळती ऊर्जा, तो आवी रीतना थशे एक ग्राम युरेनियम माथी मळती ऊर्जा बराबर कटले आवशे तो ई एनी संख्या गुण्या अने ई डेश कही दीए तो एक नी गुण्या एनी संख्या। हवे एक नी ऊर्जा आपणे केटली आवी थी 3.2 गुण्या 10^-11 जूल अने आ एवुं थयुं आपणे 2.556 गुण्या 10^21 घात। एनु सादरूप आपो तो 3.2 गुण्या 2.556 एटले ई आवे 8.1792 એટલે એક ગ્રામ યુરેનિયમમાંથી આપણને મળતી ઉર્જા કેટલી આવે 8.1792 × 10^10 જૂલ એટલી ઉર્જા મળશે। તો હવે 5 વર્ષમાં વપરાયેલો કુલ જથ્થો, 5 વર્ષમાં વપરાયેલ યુરેનિયમનો કુલ જથ્થો બરાબર કુલ વપરાયેલી ઉર્જા ભાંગ્યા એક ગ્રામમાંથી મળતી ઉર્જા, કુલ આપણે કેટલી ઉર્જા વપરાણી હતી એ હતી કિંમત 1.2616 × 10^17 1.2616 × 10^17 વોટ છે ને સેકન્ડમાં ગણી નાખો એટલે એક થઈ ગઈ। અને એક ગ્રામમાંથી કેટલી મળી 8.1792 × 10^10 એટલે 1.2616 ભાંગ્યા 8.1792 કરો એટલે મળે 0.1542 0.1542 એને ગુણ્યા 10^7 થશે 7 થશે। પણ આ બધું મળશે એમાં ગ્રામમાં બરાબર, તો એની ઉપરથી 4 ફેરવો એટલે 15 × 42 × 10^3 ગ્રામ, ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવી નાખો એટલે 15 × 42 kg ઘાત વહી ગઈ એટલે કે 5 વર્ષમાં કેટલું દળ જાય 15 × 42 હવે અડધું જાય છે, શું જાય છે અડધું। તો આપણે ગોતવાનું શું કીધું છે કે પ્રારંભમાં યુરેનિયમ 92-235 પ્રારંભમાં દળ અડધું થાય છે એટલે 2 × 5 વર્ષમાં કેટલું વપરાણું 15 × 42 ડબલ એટલે 30 × 84 kg કેટલું વપરાણું 30 × 84 બુકમાં 30 × 88 આવ્યું એનું કારણ એ છે કે આપણે અવોગેડ્રો અંક 6.023 × 10^23 લીધેલું છે, બુકવાળાએ 6 લીધેલું છે એટલે જો તમને રકમમાં 6 કીધું હોય તો બુકનો જવાબ આવશે તે જો ન કીધું હોય તો આપણો આ જવાબ આવશે, જવાબ 2 સાચો છે તમારે ધ્યાન નહીં રાખવાનું। રકમમાં કિંમત આપેલી હોય એવો ગેટરો અંક 6 × 10^13 બરાબર તેવી તો તમારે બુકમાં ગણ્યો એ રીતના, નકર પછી બેમાં રીથરખી છે ખાલી જવાબમાં ફેરાવશે કારણ કે તમને રકમમાં હું આપ્યું એની ઉપર આધાર રાખશે એટલે આપણે જવાબ કેટલો આવે 3084 kg એટલે જ્યારે રિએક્ટર 5 વર્ષ પહેલાં શરૂ કર્યું ત્યારે 3084 kg યુરેનિયમ લીધું હતું, પછી એમાંથી સતત આપણને ઉર્જા મળતી રહી, 5 વર્ષની અંતે કેટલું દહન થઈ ગયું 15-42 kg દહન થયું અને આપણને 5 વર્ષ સુધી સતત 1000 મેગાવોટની ઉર્જા મળતી રહી। ચાલો હવે એની પછીનો દાખલો દાખલા નંબર 19 દાખલા નંબર 19 છે એ પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયેલો છે, સરળ દાખલો છે। એમાં એવું કીધું કે ડ્યુટેરિયમ, હવે ડ્યુટેરિયમ શું છે હાઇડ્રોજનનો સમસ્થાનિક, હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે ને, પહેલો હાઇડ્રોજન H11 પછી 12 અને 13 હાઇડ્રોજન ડ્યુટેરિયમ ને ટિટેરિયમ, તેમાં ડ્યુટેરિયમના 2 કિલોગ્રામના વિખંડનથી આપણે 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ લીધો એનું વિખંડન થાય પ્રક્રિયા અને 100 વોલ્ટનો વિદ્યુત લેમ્પ કેટલો સમય સુધી, આપણી પાસે ઓનો બલ્બ છે તમે બધાએ જોયો હશે પીળો બલ્બ આવતો બરાબર,
100 બલ્બ છે એ કેટલો સમય સુધી પ્રકાશિત રહે, એટલે તમારે શું કરવાનું, 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ લેવાનું, એમાંથી જે પ્રકાશ ઉર્જા મળે એ ઉર્જાનો ઉપયોગ બલ્બ પ્રકાશિત કરવા માટે કરવાનો, બીજો કાંઈ લોસ થતો નથી. તો એ બલ્બ કેટલા સમય સુધી શરૂ રહે એ ગણવાનું છે. 100 વોટનો બલ્બ છે એટલે દર સેકન્ડે 100 જૂલ ઉર્જા વપરાશે. હવે આપણને 2 કિલોગ્રામ ડ્યુટેરિયમમાંથી કેટલી ઉર્જા મળે એ ગણવી પડશે. 2 કિલોગ્રામ ડ્યુટેરિયમમાંથી, અને કીધેલું છે નીચે કે વિખંડનની પ્રક્રિયા H1 1 1 1 2 1 2 1 H હિલિયમ બની જાય અને 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે, એટલે 2 ડ્યુટેરિયમમાંથી 3.27 મેગા ઇલેક્ટ્રોન. હવે પહેલાં તો 2 કિલોગ્રામમાં કેટલા છે એ ગણવું પડે, તો એની માટે આવી રીતના આવશે કે 2 ગ્રામ ડ્યુટેરોનમાં પરમાણુની સંખ્યા કેટલી હોય તો એવોગેડ્રો અંક જેટલી. તેથી આપણી પાસે કેટલાક છે, 2000 ગ્રામ થશે, 2 કેજી છે. તો ડ્યુટેરોનમાં પરમાણુની સંખ્યા n બરાબર 6.03 × 10³² × 2000 / 2, આ 2 2000 ઉડી ગયા, 1000 એટલે 10³ એટલે કેટલું થશે, 6.03 × 10²² પરમાણુ. ચાલો પરમાણુ મળી ગયા. હવે આપણે ડાયરેક્ટ 2 પરમાણુમાંથી 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે આમ લખાશે 2 ડ્યુટેરોનના પરમાણુના સંલયનથી મળતી ઉર્જા બરાબર 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તમારી બુકમાં એણે અલગ અલગ કહ્યું છે, એવું બધું લાંબી માથાકૂટ કરવાની જરૂર નથી, આમ ડાયરેક્ટ ગણી શકીએ કે 2 ડ્યુટેરોનના પરમાણુના સંલયનથી મળતી ઉર્જા 3.27 મેગા. આપણી પાસે કેટલા છે તો 6.03 × 10²² ડ્યુટેરોનના પરમાણુના સંલયથી મળતી ઉર્જા બરાબર શું આવશે, 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, એને ગુણ્યા 6.03 × 10²² / 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 2 વડે ભાગાકાર કરીને સાદુરૂપ આપીએ તો 3.27 × 6.03 × 3.27 / 2 એટલે 9.8476 એવું આવે છે. 9.8476 × 10²² મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આપણે ઉર્જા જૂલમાં જોઈએ છે, હજી આનું સાદુરૂપ આપી દઈએ, 9.8476 × 10²² × 1.6 × 10⁻¹⁹ અને મેગા છે પાછું એટલે 10⁶ જૂલ, આવી રીતના થશે. જો આ કિંમત આમને મૂકી, મેગાના 10⁶ ઇલેક્ટ્રોનના 1.6 × એટલે આને ગુણ્યા 1.6 કરો એટલે એ આવશે 15.75 × 10²³² 32 ને 6 = 32 19 જાય તો 11, 32 માંથી 19 જાય એટલે 13 થશે, 13 જૂલ. આટલી જૂલ આપણને ઉર્જા મળે છે બરાબર, 15.75 × 10³ જૂલ ઉર્જા. હવે આપણે સમય ગણવાનો છે, તો બલ્બમાંથી બલ્બ આપણે પ્રકાશિત કરવો છે, દર સેકન્ડે 100 જૂલ ઉર્જા હોય બરાબર, તો બલ્બ પ્રકાશિત રહે તે સમય બરાબર કુલ ઉર્જા ભાગ્યા 1 સેકન્ડ માટે જરૂરી ઉર્જા. કુલ ઉર્જા કેટલી આવી આપણે, 15.75 × 10³² / 1 સેકન્ડ માટે 100, એટલે 15.75, 100 છે એટલે 10⁻² એટલે 10⁻¹ સેકન્ડ થશે. હવે આ સેકન્ડમાં બહુ લાંબુ થાય એટલે આને વર્ષમાં ફેરવી નાખીએ, તો 15.75 × 10⁻¹ સેકન્ડની મિનિટ 36 કલાક 3600
कलाकना दिवस 24 अने दिवसना 365 एटले अहीं हूँ आवी जशे ईयर सादुरूप आपो एटले 15.75 भांग्या 3600 भांग्या 24 भांग्या 365 એટલે આવે 0.6049 0.1234560 10^11 હા તાકડા ફેરો એટલે 4.99 × 10^3 − 7 × 10^11 એટલે 4.99 × 10^4 યર આટલા વર્ષ સુધી તમે બલ્બ પ્રકાશિત રાખી શકો એટલે લગભગ આ 5 કહેવાય 5 × 10^4 એટલે ટોટલ થશે 5 × 50,000 વર્ષ સુધી તમે એક બલ્બ શરૂ રાખી શકો કેટલા 2 કિલોગ્રામ ડ્યુટેરોનથી બરાબર 2 કિલોગ્રામ ડ્યુટેરોન તમારી પાસે હોય તો એનાથી તમે પૂરેપૂરો ડ્યુટેરોન બાળી નાખો એના દ્વારા મળતી ઉર્જા સુધી તમે 50,000 વર્ષ સુધી કેટલા 50,000 વર્ષ સુધી તમે બલ્બ શરૂ રાખી શકો એવા 5 બલ્બ હોય તો 1000 વર્ષ સુધી એવા 5 બલ્બ હોય તો 1000 વર્ષ સુધી તમે બલ્બ પ્રકાશિત રાખી શકો બરાબર તો આજે એટલું રાખીએ